કેમ છો? મજામાં. હવે આપણે ગ્રેડ 7th ની અંદર સબ્જેક્ટ SS માં ચેપ્ટર 10, તેનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હું થોડીક વાત કરીશ કે આપણે ક્યાં રહીએ છીએ. તો આપણે, તમને બધાને ખ્યાલ છે કે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ, બરાબર? અને પૃથ્વી જે કેવો ગ્રહ છે જ્યાં જીવન વિકસિત છે, બરાબર? તો ત્યાં તમને ખ્યાલ હોય તો આ જે પૃથ્વી ગ્રહ, તમને ઘણા બધાને પ્રશ્ન થતો છે કે ગ્રહ તો ઘણા બધા છે, અને તમે સાયન્સની અંદર પણ ભણી ગયા છો, જે સૌરમંડળ, બરાબર? સૌરમંડળનો આ જે પૃથ્વી ગ્રહ છે ને, તે એક સભ્ય છે. તો પૃથ્વી ગ્રહની અંદર જે સજીવો રહેતા હોય છે, અને ત્યાં પાછું માનવ જીવન શક્ય છે. અને જો તો પહેલાં આપણે જોઈએ કે પૃથ્વીનો ગ્રહ કઈ રીતે છૂટો પડ્યો. તો પૃથ્વીનો ગ્રહ, વિદ્યાર્થી મિત્રો, સૌરમંડળનો એક સભ્ય છે. તેથી આ જ્યારે પૃથ્વીનો ગ્રહ સૂર્યમંડળ એટલે કે સૌરમંડળમાંથી જ્યારે છૂટો પડ્યો, ત્યારે સૂર્યમાંથી આ જે પૃથ્વીનો ગ્રહ છૂટો પડ્યો, ત્યારે તે પહેલાં એ પરિભ્રમણ કરતો, અને ફરતા ફરતા ત્યાર પછી તે છૂટો પડ્યો. અને જે આ જે પૃથ્વીનો ગ્રહ જે છૂટો પડ્યો ને, તે કણો સ્વરૂપે, એટલે કે થોડા ઝીણા ઝીણા ટુકડા સ્વરૂપે ત્યાં એ છૂટો ગ્રહ પડ્યો. અને તેમાંથી જ્યારે પૃથ્વીનો ગ્રહ છૂટો પડ્યો ને, તે ત્રણ સ્વરૂપમાં છૂટો પડ્યો. પહેલા ઘન સ્વરૂપમાં, પછી વાયુ સ્વરૂપ, જળ સ્વરૂપમાં, એટલે કે આપણને ઘન, પછી પ્રવાહી સ્વરૂપમાં, અને ત્યાર પછી વાયુ સ્વરૂપમાં, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ જ્યારે પૃથ્વીનો ગ્રહ સૌરમંડળમાંથી જ્યારે છૂટો પડ્યો, ત્યારે સૂર્યમાંથી છૂટો પડ્યો, ત્યારે તે ખૂબ ગરમ, એક ધકધકતો ત્યારે ગોળો હતો, પૃથ્વીનો ગોળો, બરાબર? તો જ્યારે છૂટો પડ્યો ત્યારે તે અલગ અલગ, તમને ખ્યાલ છે આપણે ચેપ્ટર 9ની અંદર ભણી ગયા છે કે જ્યારે કોઈ પણ વસ્તુ ગરમ હોય તો એકદમ એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તેવી જ રીતે જ્યારે આ જે પૃથ્વીનો ગ્રહ છૂટો પડ્યો, ત્યારે તે ત્રણ સ્વરૂપમાં છૂટો પડ્યો, ત્યારે ત્રણ સ્વરૂપમાં તે ફેરવાઈ ગયો, ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર વિદ્યાર્થી મિત્રો? અને ત્યાર પછી તેથી જ આ જે સ્વરૂપમાં જ્યારે તે છૂટો પડ્યો, તો તે અલગ અલગ સ્વરૂપમાં જોવા મળે છે, ઘન, પ્રવાહી અને વાયુ. હવે આ જે તેના જે કણો છૂટા પડ્યા ને વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના ગ્રહના, તેને આપણે આવરણ કહીએ છીએ. જે છૂટા પડેલા, આપણે જે ગ્રહ પૃથ્વીનામાંથી જે છૂટા પડ્યા ને વિદ્યાર્થી મિત્રો, તેને આપણે આવરણ કહીએ છીએ. હવે આવરણ જે છૂટા પડ્યા, બરાબર, તેને કણોને આપણે આવરણ કહીએ છીએ. અને આ જે કણો છૂટા પડ્યા, તે ત્રણ સ્વરૂપમાં છૂટા પડ્યા છે, બરાબર? તો હવે આપણે પર્યાવરણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પર્યાવરણ, જો પર્યાવરણ જ ના હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આપણું જીવનનું, આપણું જે જીવન છે ને, તેનું અસ્તિત્વ જ ના, માનવ જીવનનું અસ્તિત્વ જ જોવા ના મળે, જો વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ ના હોત તો. અને કુદરતે એવી બક્ષિસ આપી છે, બરાબર, પૃથ્વીની અંદર આપણે જ્યારે ગ્રહ છૂટો પડ્યો અને ત્યાર પછી પર્યાવરણ રચાયું, તો આપણને કુદરતે ભેટ આપી છે. તો હવે આપણે પર્યાવરણ વિશે માહિતી મેળવીશું. તો કે પર્યાવરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો પર્યાવરણ છે ને, બે શબ્દોનું બનેલું છે. પર્યાવરણ બે શબ્દોનું બનેલું છે. તો કયા બે શબ્દો? તો પરિ વત્તા આવરણ, બરાબર. પરિ વત્તા આવરણ એટલે કે પર્યાવરણ. હવે પરિ પ્લસ આવરણ એટલે કે પર્યાવરણ, આ જે બે શબ્દોનું બનેલું છે વિદ્યાર્થી મિત્રો. તો પરિ, પરિ એટલે કે આસપાસ અથવા આજુબાજુ, પરિ એટલે કે આસપાસ અથવા આજુબાજુ, અને આવરણ, આવરણ એટલે કે પડ, સ્તર, બરાબર. તો પરિ વત્તા આવરણ એટલે કે પર્યાવરણ, અને પરિ એટલે કે આસપાસ અથવા આજુબાજુ, અને આવરણ એટલે કે પડ. હવે પર્યાવરણની સીધી અને સરળ વ્યાખ્યા કે આપણી આસપાસ, આપણી આજુબાજુ અથવા ચારે બાજુ જે પણ પડ, જે પડ, જે કઠણ અને નક્કર જે પડ છે ને, તેને આપણે પર્યાવરણ કહીએ છીએ. અને આપણી આસપાસ જે પણ ઘટનાઓ થાય છે, જે પણ આપણી આસપાસ અથવા આજુબાજુ,
અને આવરણ એટલે કે પડ અથવા સ્તર, તો આપણે તેને પર્યાવરણ કહીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે પર્યાવરણના ચાર ઘટકો જોવા મળે છે. પર્યાવરણના ચાર ઘટકો છે તો તેની અંદર આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, તો કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો પર્યાવરણના ચાર ઘટકો છે, આપણે જોયું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે મૃદાવરણ. હવે પૃથ્વીના પોપડાની અંદર, જે પૃથ્વીના પોપડાની અંદર જે ઘન પદાર્થ આવેલો છે એટલે કે નક્કર કડક, તેને આપણે મૃદાવરણ કહીએ છીએ. બરાબર, પૃથ્વી પરના જે કડક જે ઘન પદાર્થ આવેલો છે તેને આપણે મૃદાવરણ કહીએ છીએ. અને મૃદાવરણની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે કયા કયા પદાર્થોનો સમાવેશ થાય છે મૃદાવરણની અંદર. તો મૃદાવરણની અંદર ખડકો, ખનીજો અને માટી. બરાબર, આ જે મૃદાવરણ છે વિદ્યાર્થી મિત્રો તે સાનું સાનું બનેલું છે, તેની અંદર મૃદાવરણની અંદર કયો કયો સમાવેશ થાય છે, તો ખડકો, ખનીજ અને માટીથી બનેલો છે. તો મૃદાવરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આપણને માનવ જીવનને કઈ કઈ રીતે ઉપયોગી છે, તો પહેલા આપણે જોઈશું તો કે રહેઠાણ માટે જમીન મળે છે, ખેતી માટે જમીન મળે છે અને ઉદ્યોગો માટે કાચો માલ પણ મળે છે. હવે તમને પ્રશ્ન થાય કે કાચો માલ કઈ રીતે બને છે, રહેવા માટે તો જમીન મળે છે, બરાબર, પછી ખેતી માટે પણ આપણને જમીન મળે છે, પરંતુ કાચો માલ એટલે કે જ્યારે આપણે ખેતીમાં કપાસનું વાવેતર કરીશું તો તેની અંદરથી આપણને રૂ મળશે અને રૂ એ થયો કાચો માલ, પછી રૂમાંથી દોરા બનશે, દોરામાંથી પછી કાપડ વણાશે, પછી કાપડમાંથી વસ્ત્ર બનશે. તો આ રીતે ઉપયોગ થતો હોય છે. બરાબર, અને ત્યાર પછી તેનો ઉદ્યોગમાં ઉદ્યોગ સપાતો હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણું મૃદાવરણ. ત્યાર પછી જલાવરણ. આજે પૃથ્વી સપાટીનો નીચાણ વાળો જે ભાગ છે, પૃથ્વી સપાટીનો નીચાણ વાળો ભાગ છે જે પાણીથી ઘેરાયેલો છે તેને આપણે જલાવરણ કહીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો જલાવરણ, હવે જલાવરણના જે પાણીના સ્ત્રોતો કયા કયા છે, આપણને પ્રશ્ન પૂછે કે પાણી આપણને કઈ કઈ રીતે મળે છે, તો તમને બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, મહાસાગરો, સાગરો, સરોવરો, નદી, તળાવ, બરાબર, અને અન્ય ભૂમિના જે આપણે ભૂમિમાંથી જે પાણી મળે છે, કુવા, બરાબર. તો આ જે પાણીના સ્ત્રોતો છે, અને તમને બધાને ખ્યાલ છે કે જળ ના હોય તો શું થાય, જળ એ જીવન છે, જો જળ જ ના હોય તો આપણું જીવન શક્ય નથી, અને આપણને જો પાણી ના મળે તો પહેલા તો આપણે દુકાળ પડશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણે જળા એટલે કે જલાવરણ. અને પૃથ્વીની અંદર 71% ભાગ, પૃથ્વીમાં 71% ભાગ જે પાણીથી ઘેરાયેલો છે, 71% ભાગ છે ને પાણીથી ઘેરાયેલો છે, અને ફક્ત 29 એટલે કે 29% ભાગ ભૂમિ ભાગ જોવા મળે છે એટલે કે જમીન. બરાબર, હવે આપણે જોઈશું વાતાવરણ. તો પૃથ્વીની ચારે બાજુએ વીંટળાયેલું જે આવરણ છે ને તેને આપણે વાતાવરણ કહીએ છીએ. હવે વાતાવરણની વાત આવી છે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ છે વાતાવરણ એટલે કે આપણને હવા મળી રહી છે વાતાવરણની અંદર, બરાબર, અને જે પારજામની કિરણો છે ને વાતાવરણની અંદર આપણે તેને આપણે કહીએ છીએ અલ્ટ્રાવાયોલેટ કિરણ. જે અલ્ટ્રાવાયોલેટ કિરણ સીધા પૃથ્વી પર પડતા નથી, કેમ કે જો આ પારજામની કિરણો તે ખૂબ જ હાનિકારક છે, કેમ કે પહેલાં તો તે ચામડીને દજાડે છે અને સાથેના સાથે આંખોને પણ નુકસાન કરે છે, તેથી તે પૃથ્વી પર આવતા આવતા તેનો નાશ થઈ જતો હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અને તમને ખ્યાલ હોય જો વાતાવરણ દ્વારા આપણે કયા કયા માધ્યમો દ્વારા આપણે અવાજ સાંભળી શકીએ છીએ, તો ટીવી, બરાબર, એટલે કે ટેલિવિઝન, રેડિયો, મોબાઈલ, પછી સ્પીકરો, મ્યુઝિક સિસ્ટમ, ઘણા બધાથી આપણે માધ્યમોથી અવાજ સાંભળી શકીએ છીએ. બરાબર, તો આ હતું વિદ્યાર્થી મિત્રો વાતાવરણ. હવે ત્યાર પછી આપણે જે છેલ્લું છે
ચોથું તે જીવાવરણ. જીવાવરણ તો આજે આપણે ત્રણ આવરણો જોયા. આ ત્રણે આવરણને આભારી છે આ જીવાવરણ. તો પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ, વાતાવરણને તેનો વાતાવરણમાં જે ભાગ છે, આ ત્રણે આવરણનો જે ભાગ છે ને, તેની અંદર સજીવ સૃષ્ટિનો પ્રભાવ એટલે કે વ્યાપક પ્રભાવ પડે છે તેને આપણે જીવાવરણ કહીએ છીએ. જો આ ત્રણે આવરણ ના હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે સજીવ સૃષ્ટિ નકામી છે. કેમ કે હવા ના મળે, પછી જમીન એટલે કે રહેવા માટે આપણને જમીન ના મળે, પીવા માટે પાણી ના મળે, હવા માટે શ્વાસ આપણે ના લઈ શકીએ હવાના. તો ત્રણેય આભાર, ત્રણેય જે આવરણો છે તેને આભારી છે કોણ? તો સજીવ સૃષ્ટિ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો કહેવાય આપણે જીવાવરણની વ્યાખ્યા છે તો પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ, વાતાવરણના જે ભાગમાં સજીવ સૃષ્ટિ વ્યાપી છે એટલે કે સજીવ સૃષ્ટિ જોવા મળે છે તેને આપણે જીવાવરણ કહીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે તમને ખ્યાલ છે કે સજીવ સૃષ્ટિની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો સજીવ સૃષ્ટિની અંદર પ્રાણી, પશુ, પક્ષી, વનસ્પતિ, જીવજંતુ અને માનવીઓનો સમાવેશ થતો હોય છે. બરાબર? તો એ હતું આપણું જીવાવરણ. તો હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. એક છે કુદરતી પર્યાવરણ અને બીજું છે માનવ સર્જિત કે માનવ નિર્મિત પર્યાવરણ. હવે કુદરતી પર્યાવરણમાં બે પ્રકાર પાડ્યા છે. એક છે જૈવિક પર્યાવરણ અને બીજું છે અજૈવિક પર્યાવરણ. તો જૈવિકની અંદર વિદ્યાર્થી મિત્રો, તમે એટલે કે સાયન્સમાં તમે ભણી ચૂક્યા હશો કે જૈવિક એટલે શું અને અજૈવિક એટલે શું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો જૈવિક એટલે કે જેનામાં જીવ રહેલો છે તેવા. બરાબર? તો જૈવિક પર્યાવરણની અંદર આપણને બધાને ખબર છે કે કોનો કોનો સમાવેશ થાય છે. તો સજીવ સૃષ્ટિનો, વનસ્પતિ સૃષ્ટિનો, પ્રાણી સૃષ્ટિનો, જીવજંતુ સૃષ્ટિનો. બરાબર? તો આ બધાનો સમાવેશ જૈવિક પર્યાવરણમાં થતો હોય છે. ત્યાર પછી અજૈવિક પર્યાવરણ એટલે કે અજૈવિક. તો અજૈવિકની અંદર જેનામાં જીવ નથી તે, દાખલા તરીકે આપણે જોયું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ. બરાબર? તો હવા, પછી પાણી અને જમીન તેનો સમાવેશ થાય છે અજૈવિક પર્યાવરણની અંદર. બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે જોઈએ કે માનવ સર્જિત પર્યાવરણ. તો માનવ સર્જિત પર્યાવરણની અંદર માનવી છે ને બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ કરીને તે નવું નવું સર્જન કરતો હોય છે અને નવું નવું પરિવર્તન લાવતો હોય છે. તો આપણે જોઈશું માનવ સર્જિત પર્યાવરણની અંદર. તો માનવ સર્જિત પર્યાવરણની અંદર પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો એ જોઈશું કે આદિ માનવ, જે તમે ગ્રેડ 6 ની અંદર ભણી ચૂક્યા હતા. બરાબર? તો ત્યાર પછી હવે આદિ માનવ, તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો, પહેલાના જમાનામાં આદિ માનવ છે એટલે ભટકતું અને રખડતું જીવન ગુજારતો હતો. તે કોઈ સ્થાયી જીવન નહોતું, પરંતુ ભટકતું અને રખડતું જીવન ગુજારતો હતો. અને સાથે ને સાથે તેને કોઈ એની જે ઈચ્છાઓ હતી મર્યાદિત હતી. વિદ્યાર્થી મિત્રો, આદિ માનવની જે ઈચ્છાઓ હતી તે મર્યાદિત હતી. કોઈ તેને નવું નવું કંઈ તેને ગમતું નહોતું, ખાલી તેને ભૂખ લાગે એટલે ખોરાક ખાવાની ઈચ્છા થતી હતી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો આદિ માનવ પહેલાના જમાનામાં છે ને તે કાચું માંસ ખાતો હતો. અને ત્યાર પછી ધીમે 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 તેને ખ્યાલ આવ્યો કે અગ્નિની શોધ થઈ. બરાબર? જ્યારે બે પથ્થરનું ઘર્ષણ, આપણે બે હથેળી ઘસીએ વિદ્યાર્થી મિત્રો તો ગરમ થાય. બરાબર? તો તેવી જ રીતે બે પથ્થરો ઘસતો અને ઘર્ષણ થતું હતું ત્યારે અગ્નિ પ્રગટી. અને ત્યાર પછી તે કાચા માંસમાંથી માંસ શેકીને ખાવા લાગ્યું. અને પછી તે ભટકતું રખડતું જીવન ગુજારતું હતું. તેથી રખડતો ભટકતા ભટકતા તે નદી કિનારે જઈ પહોંચ્યો. અને નદી કિનારે જઈને ત્યાર પછી તેણે ખેતી કરી. અને ખેતીમાંથી ત્યાર પછી તેને અનાજ પકવ્યું. અને ત્યાર પછી તે ખોરાક રાંધીને ખાવા લાગ્યું. પછી ધીમે ધીમે ચક્રની શોધ થઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો? ખેતીની શોધ થઈ. પછી પશુ પાળવા લાગ્યો એટલે કે પશુઓનું પાલન પોષણ કરતો હતો. તેમાંથી તેને દૂધ મળતું હતું. બરાબર? ત્યાર પછી તે ખેતી કરવા માટે જે ગાય બળદનો ઉપયોગ કરતો હતો. પછી આપણે જોઈએ તો કે ખેતી પછી તેણે ચક્રની શોધ કરી. ચક્રમાંથી તેને ઘોડા, બળદ ગાડી, બરાબર, એ બધું બનાવ્યું તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર જવા માટે. ત્યાર પછી હવે ઔદ્યોગિક ક્રાંતિમાં, તો ઔદ્યોગિક ક્રાંતિ આવી એટલે કે નવા નવા સાધનો આવ્યા, નવા નવા મશીનો આવ્યા. અને તેના કારણે ત્યાર પછી જ્યારે આદિ માનવે જે ખેતી કરી,
પછી ચક્રની શોધ કરી ત્યાર પછી તે સ્થાયી જીવન જીવવા લાગ્યો. આદિ માનવ સ્થાયી જીવન જીવવા લાગ્યો અને પછી તેણે ઔદ્યોગિક ક્રાંતિની શોધ કરી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આદિ માનવનું જીવન ચાલતું હતું તો તે છે ને મર્યાદિત, તેની જે છે ને ઈચ્છાઓ હતી તે મર્યાદિત હતી, અમર્યાદિત નથી. પરંતુ આપણે અત્યારની વાત કરીએ અત્યારના માનવીઓની, તો તેમની જે ઈચ્છાઓ છે ને તે અમર્યાદિત હોય છે. તેમની ઈચ્છાઓ કદી પૂરી ખતમ જ નથી થતી, કંઈક નવી ને નવી નવી, કેમ કે આપણો આધુનિક યુગ છે ઔદ્યોગિક ક્રાંતિમાં, તેથી કંઈક નવું ને નવું નવું તેને જોઈતું હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણો આ ટોપિક આટલે સુધી રાખીશું. ત્યાર પછી આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર પાણીનું વિતરણ. બરાબર, તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.